गुड मॉर्निंग फ्रेंड्स, मजामा तो वांधो नहीं। तो अगियार साइंस नी अंदर प्रकरण नंबर 6 कार्य ऊर्जा ने पावर, एम लास्ट लेक्चर नी अंदर आपणे चर्चा करी थी उदाहरण 6.8 अने 6.9। विद्यार्थी मित्रों, आपणे स्प्रिंग नी अंदर संग्रह पामती स्थिति ऊर्जा ईवी इज इक्वल टू 1/2 के एक्स स्क्वेर આ સૂત્ર મુજબ મેળવી હતી। કોઈ સ્પ્રિંગ એની નોર્મલ સ્થિતિમાંથી સ્પ્રિંગ ઉપર હુકના નિયમ મુજબ જો સ્પ્રિંગ બળ લગાડવામાં આવે તો એના સમપ્રમાણમાં એમની વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ સ્પ્રિંગ બળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ લખ્યું હતું। એના ઉપરથી આ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું, આને આપણે યુ કહીએ, યુ એસ 1/2 કે એક્સ સ્ક્વેર। સ્પ્રિંગમાં બે રીતે ઉર્જા સંગ્રહ પામે, એક એને ખેંચી શકો, બીજી એને દબાવી શકો। એની અંદર આપણે બે બળોને ધ્યાનમાં લીધું હતું, એક જે છે કન્ઝર્વેટિવ ફોર્સ અને એક નોન કન્ઝર્વેટિવ ફોર્સ। આ બેનું ઉદાહરણ આપણે લાસ્ટ જોયું હતું, બરાબર, કે ઘર્ષણ બળની હાજરી હોય તો જે છે એ સ્પ્રિંગનું સંકોચન થતું હતું એ ઓછું થાય, કારણ કે ફ્રિક્શનની અંદર થોડુંક કાર્ય જે છે એ વપરાઈ જાય, બરાબર। બાકીનું જે છે એ સ્પ્રિંગને દબાવવામાં લાગુ પડે। તો આપણે જોયું હતું કે જો ઘર્ષણ બળ ન હોય તો સ્પ્રિંગ જે છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ લગભગ 2 મીટર જેટલી દબાતી હતી, અને ઘર્ષણ બળની હાજરી હોય તો સ્પ્રિંગનું સંકોચન 1.35 મીટર થતું હતું। આમાં બે બળ હતા, નોન કન્ઝર્વેટિવ અને કન્ઝર્વેટિવ ફોર્સ, અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે અસંરક્ષિત બળ, બરાબર છે। એટલે સ્પ્રિંગ બળ જે છે એ આપણે સંરક્ષિત ફોર્સમાં લીધું હતું, પણ ઘર્ષણ બળ જે છે એ અસંરક્ષિત બળ છે, એટલે ઘર્ષણ બળની હાજરીમાં સ્પ્રિંગનું સંકોચન ઓછું થતું હતું। ઘર્ષણ બળ નહોતું તો સ્પ્રિંગ કેટલી દબાતી હતી? 2 મીટર સુધી। રેડી, ચાલો હવે બાળકો આજે આપણે જે સમજવાનું છે એ છે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો નિયમ। ચાલો ધ્યાન આપજો, એકદમ ઇઝી ટોપિક છે, ઉર્જાના જુદા જુદા સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો નિયમ। ઉર્જા સંરક્ષણનો નિયમ તો તમને ખબર છે, બરાબર, ઉર્જા સંરક્ષણનો નિયમ ખબર છે કે ભાઈ વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, ઉર્જાનો નાશ કે સર્જન શક્ય નથી, માત્ર ને માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં શું થઈ શકે છે? રૂપાંતરણ થઈ શકે છે, બરાબર, નવી ઉર્જા ક્યાંયથી ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર ઉર્જા શું થાય છે? રૂપાંતરિત થાય છે। ઓકે, વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, બરાબર, જો આ ભાગમાંથી ઉર્જા ગુમાવાતી હશે ને તો વિશ્વનો કોઈ એક ભાગ એવો હશે જ્યાં ઉર્જા મેળવતો હશે, બસ પૂરું એને। આ નિયમ અત્ર તત્ર સર્વત્ર બધે લાગુ પડે। હવે આપણે અહીંયા સમજવાનું છે પહેલું કે ઉર્જાના વિવિધ સ્વરૂપ સમજવા પહેલાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે ભણી ગયા, ઈ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ વી, જ્યાં કે બરાબર ગતિ ઉર્જા છે, આ ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, અને વી જે છે સંરચના સાથે સંકળાયેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા। કે પ્લસ વી નો સરવાળો હંમેશા અચળ હોય, અને આપણે એ જોયું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા 0 હોય, ગતિ ઉર્જાનો જે ફેરફાર થાય અને સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર થાય એનો સરવાળો હંમેશા 0 હશે, બરાબર, આપણે નોન કન્ઝર્વેટિવ ફોર્સમાં એ બરાબર જોયું હતું। તો આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ થઈ ગયો કે જો કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા કે વધતી હોય તો વી ઘટે ઘટે ને ઘટે, કે વધે તો વી ઘટે, આપણે આગળ જોઈ ગયા છીએ, અને કે ઘટે તો વી વધે, પરંતુ ઈ તો અચળ જ રહી, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ થઈ ગયો, બરાબર છે। ચાલો તો હવે આપણે આમાં જે ઉર્જાના જુદા જુદા સ્વરૂપ છે એમાં પહેલી ઉર્જા ઉષ્મા ઉર્જા જોઈએ, ઉષ્મા હીટ। એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે એનું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। દાખલા તરીકે આ એક ખરબચલી સપાટી છે, એટલે એનો કંઈક ઘર્ષણાંક છે, અહીંયા એક એમ દળનો બ્લોક છે, આનું દળ એમ છે,
આની ઉપર બળ લગાડું એટલે આ બ્લોકનું સ્થાનાંતર થાય. અહીંયા આવે એક્સ ઝીરો જેટલું સ્થાનાંતર થયું. ધ્યાન આપજો, અહીંયા આવીને બ્લોક સ્થિર થઈ ગયો એટલે અંતિમ ગતિ ઉર્જા ઝીરો થઈ ગઈ. અહીંયા આ બ્લોકને વી જેટલા વી ઝીરો જેટલા વેગથી ગતિ કરાવી એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા કે આઈ બરાબર વન હાફ એમ વી ઝીરો સ્ક્વેર છે. એટલી ગતિ ઉર્જા સાથે ગતિ કરતો કરતો ગતિ ઘર્ષણાંક આમાં લાગતો છે, કારણ કે સ્થિત ઘર્ષણાંક નથી. હવે એટલું સ્થાનાંતર કર્યું ત્યારે ફ્રિક્શન આમ લાગ્યું. તો પેલા કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે જોતું હોય તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ બરાબર સમજો, આ કરેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા ફેરફાર જેટલું હોય. તો ડેલ્ટા કે તમે મેળવી લ્યો તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ કે એફ માઇનસ કે આઈ. તો કે એફ તો ઝીરો ને માઇનસ કે આઈ એટલે વન હાફ એમ વી ઝીરો સ્ક્વેર મેળવ્યું. અને કાર્ય ઘર્ષણ બળને વિરુદ્ધમાં કાર્ય એટલે બળ એને ગુણ્યા સ્થાનાંતર એક્સ ઝીરો આ કેવું હશે ઋણ. તો ડબલ્યુ બરાબર એટલું મેળ્યું, ડેલ્ટા કે આપણને એટલું મેળ્યું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે માઇનસ વન હાફ એમ વી સ્ક્વેર અથવા દ્વિ ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ ઝીરો થઈ ગયું. તો મતલબ અહીંયા તમે કહી શકો કે ગતિ ઉર્જા એ ક્યાં વપરાઈ ગઈ, ઘર્ષણ બળનો ગતિ ઘર્ષણ બળનો સામનો કરવામાં. મતલબ એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું થઈ ગયું બાળકો, રૂપાંતરણ થઈ ગયું. બરાબર છે. તો અહીંયા જે ગતિ ઉર્જા હતી એ બધી ઉર્જા ઘર્ષણ બળનો સામનો કરવામાં શું થઈ ગઈ, વપરાઈ ગઈ. હવે આપણને એમ થાય કે ચાલો ઘર્ષણ બળની હાજરી ન હોય તો શું થાય, ઘર્ષણ બળની હાજરી ન હોય તો પદાર્થ જે ગતિ કરશે એની ઉપર કોઈ કાર્ય કરવું પડતું નથી. તો ત્યારે શું થશે, બે સપાટી વચ્ચે ફ્રિક્શન તો થાય અથવા તો થોડી ઘણી ઉર્જા જે છે એ હીટ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવશે. કેમ, કારણ કે કોઈ પણ વસ્તુનો સંપર્ક થાય ને એટલે એના ટેમ્પરેચરમાં સહેજ વધારો થાય, એટલે તાપમાનમાં સહેજ વધારો થયો, તાપમાનમાં સહેજ વધારો થયો એટલે તાપમાન એનું વધ્યું. મતલબ તાપમાન વધ્યું એટલું મતલબ શું થયું, એટલે હીટ એને મેળવી. તો એ ઉષ્મા ઉર્જાને ક્યાંક વાપરી, ક્યાં, તો કે યાંત્રિક કાર્ય થયું ને એમાં થોડી ઘણી વ્યય પામશે. જો ઘર્ષણ બળ હોય તો આપણને ખબર પડી ગતિ ઉર્જાના જેટલી થઈ, પણ હજી થોડી ઘણી ઉર્જા ક્યાં વ્યય પામશે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ હીટ ઉષ્માથી. વિન્ટર સિઝનની અંદર તમે બે હાથ ઘસો છો એટલે આપણે યાંત્રિક કાર્ય કરીએ છીએ, બળ લગાડીએ છીએ હાથ ઉપર જો, એટલે બળ લગાડ્યા પછી આપણે હાથ ઘસીએ છીએ એટલે યાંત્રિક કાર્ય થયું. તમારે હથેળીને પછી તમે આમ કરો તો આપણી હથેળી ગરમ થઈ ગઈ, એનો મતલબ શું થયો, કરેલું કાર્ય ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ ગયું. એટલે એક ઉર્જાનું શું થઈ ગયું, બીજી ઉર્જામાં રૂપાંતરણ થયું બાળકો. એટલે ખબર પડી. આપણે આગળ હજી જે ઉષ્મા થર્મોડાયનેમિક્સ ભણશું ને એની અંદર આપણે થિયરી આવશે ને, એમ કહે છે કે એક કિલોગ્રામ બરફ હોય ને, એક કિલોગ્રામ બરફ અથવા એક કિલોગ્રામ પાણી લઈ લ્યો કે પાણી લઈ લ્યો, હાલો એક કિલોગ્રામ પાણીનું તાપમાન બરાબર સમજો, એક કિલોગ્રામ પાણી તમે લીધો તો એક કિલોગ્રામ પાણીનું તાપમાન 10 સેલ્સિયસ જેટલું ઘટાડવું છે. જો પાણી કેટલું લીધું, એક કિલોગ્રામ, એટલે આપણે એમ કહી શકીએ કે એમ બરાબર એક કિલોગ્રામ છે. એનું તાપમાન કેટલું ઘટાડું, ડેલ્ટા ટી 10 સેલ્સિયસ તાપમાનનો ફેરફાર બરાબર. તો કેટલી ઉષ્મા રિલીઝ કરશે એ આખી યાદ રાખજો બરાબર. જો કોઈ પણ સોર્સ હોય ને એનું ટેમ્પરેચર ઘટે ને તો એ ઉષ્મા ગુમાવે, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. અને કોઈ પણ પદાર્થનું ટેમ્પરેચર વધે ને તો ઉષ્મા મેળવે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. નવમાં ભણી ગયા ઉષ્મા ક્ષેપક, એક્ઝોથર્મિક ને એન્ડોથર્મિક, એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને એક ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્માનું શોષણ ક્યારે કરશે, એનું ટેમ્પરેચર વધે તો, અને ઉષ્મા મુક્ત ક્યારે કરશે, એનું ટેમ્પરેચર ઘટે તો. હવે પાણીનું ટેમ્પરેચર ઘટાડે પાણી ધીમે ધીમે બરફમાં રૂપાંતરણ થાય બરાબર સમજો, એટલે પાણી બરફમાં રૂપાંતરણ થયો તો એનું સૂત્ર છે ક્યુ બરાબર એમસી ડેલ્ટા ટી, એમ એટલે જે તે દ્રવ્યનું દળ, સી એની વિશિષ્ટ ઉષ્મા અથવા તો ઉષ્માધારિતા અને એની વિશિષ્ટ ઉષ્મા કહેવાય. તો પાણીની વિશિષ્ટ ઉષ્મા જે છે એ 4200 હોય બરાબર સીજીએસની અંદર, એમકેએસની અંદર બરાબર સીજીએસમાં 4.2 છે
તો એ આપણે અહીંયા તમે કિંમત મૂકો ને તો એક કિલોગ્રામ પાણીને 10 સેલ્સિયસ જેટલું ઘટાડો ત્યારે 42,000 જુલ ઉષ્મા મુક્ત થાય આ એક કિલોગ્રામ. એમકેએસમાં લીધું તો સોરી એમકેએસમાં 42 આવશે. ઓકે, એને ગુણ્યા તાપમાન કેટલું 10, એટલે ક્યુ બરાબર આ એકમ થઈ ગયો ઉષ્માનો, ઉર્જાનો એકમ જુલ. તો એનો મતલબ એવો થયો કે જો એક કિલોગ્રામ બરફ હોય ને, એક કિલોગ્રામ બરફ નું તાપમાન 10 સેલ્સિયસ જેટલું વધારવા કેટલી ઉષ્માની જરૂર પડે? તો આ સૂત્ર આવશે ક્યુ બરાબર એમસી ડેલ્ટા ટી. જોઈએ, આપણે એવું નથી વિચારવાનું કે ભાઈ બરફમાંથી પાણી થયું છે કે પાણીમાંથી બરફ થયો તો જેટલી ઉષ્મા જોતી હશે એટલી બરફમાંથી પાણી કરવા માટે પાછી આપવી પડશે. અહીંયા વિશિષ્ટ ઉષ્મા બરફ, બરફનું દ્રવ્ય બદલાઈ ગયો, ઘન સ્વરૂપ થઈ ગયું, તો બરફની વિશિષ્ટ ઉષ્મા અલગ હશે. એના ટેમ્પરેચરમાં 10 સેલ્સિયસ ફેરફાર કરવા માટે એમાં કેટલી ઉષ્મા જોશે આ સૂત્ર મુજબ તમને મળી જશે. અહીંયા બરફની વિશિષ્ટ ઉષ્માની કિંમત મૂકી જવાની, બરફની વિશિષ્ટ ઉષ્મા જેટલી હોય એટલી બરાબર. એ અચળાંકો છે, અચળાંકની કિંમત હંમેશા તમને આપેલી હોય. આ તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે આપણે કે એક કિલોગ્રામ પાણીનું તાપમાન 10 સેલ્સિયસ જેટલું ઘટાડવું હોય ને તો તમારે એટલા જુલ ઉષ્મા જે છે એ પાણી શું કરશે, છૂટી કરશે. ક્લિયર? એટલું ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ જોઈ. ચાલો બીજી ઉર્જા છે બાળકો, રાસાયણિક ઉર્જા. પહેલી ઉષ્માની વાત કરી, હવે રાસાયણિક ઉર્જા. આ કેમિકલ એનર્જી, કેમિકલ એનર્જીનું બેસ્ટ ઉદાહરણ હોય ને તો અત્યારે તો આપણે ઘરગથ્થુ વપરાશમાં યુઝ કરીએ છીએ માચિસ. માચિસની અંદર એવી કેમિકલ સપાટી હોય, મતલબ એવા દ્રવ્યવાળી કે તમે જે ઓલું દિવાસળી આમ કરી આમ ઘસો તો સીધું આગમાં રૂપાંતરિત થઈ જાય બરાબર. એ રાસાયણિક ઉર્જા છે. આગ લાગી જાય એટલે ઉષ્મા ઉર્જા થઈ ગઈ બરાબર. આદિમાનવ જે છે એ ચકમકના બે પથ્થરો ઘસતો હતો, ઘસે એટલે યાંત્રિક કાર્ય થયું. એ ઘસવાની પ્રક્રિયા દ્વારા અગ્નિ ઉત્પન્ન કરી શકાતી હતી. તો યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં ને એમાંથી વળી પાછું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. કારણ કે કોઈ પણ જગ્યાએ ઉષ્મા રિલીઝ થાય ને, રાસાયણિક ઉર્જામાં શું છે ખબર, કોઈ પણ દ્રવ્યના બંધ તૂટે અને એ બંધ તૂટે એનું બંધારણ આપણને ખબર છે એટલે ઉર્જા મુક્ત થાય. તો આ રાસાયણિક ઉર્જા જે છે એની અંદર શું છે તો કે જે દાખલા તરીકે આપણે એમ કરીએ કે કોઈ એક વસ્તુ છે આને ઉપજ કહેવાય, આ ઉપજમાંથી બે વસ્તુ મળે છે એને નિપજ કહેવાય. એક્સ નું વિભાજન કર્યું મને વાય ને ઝેડ મળ્યા બરાબર. દાખલા તરીકે અણુ બોમ્બ છે એનો વિસ્ફોટ થયો, એમાંથી બે ટુકડા મળ્યા વાય અને ઝેડ. તો એ આ ઉપજ થઈ ને આ નિપજ થઈ બરાબર, સમજો. મેં તમને હમણાં કીધું એમ જો પાણીની ઉષ્મા ઉર્જા આપણે વાત કરી, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. જો આ એનર્જી ઉપજની હોય એને ઇવન કહી દેવી, આના કરતાં વધારે હોય બરાબર સમજો. કોઈ એક પ્રક્રિયા થઈ ગઈ, આ બંને પ્રક્રિયકો છે, પ્રક્રિયા આ જે મેઇન ઉપજ છે એમાંથી નવી નિપજ મળી, એમ યાદ રાખો તો ચાલશે. આની ઉર્જા આના કરતાં વધારે હોય ને તો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થઈ. રાસાયણિક પ્રક્રિયા થઈ અને આની ઉર્જા વધારે હોય તો એ જ્યારે ઘટક કણો છૂટા પડ્યા અને ઘટક કણો કહે, જે ત્રીજો ઘટક હોય તો ઉમેરી શકો. આ બેનો સરવાળો કર્યો હંમેશા આના કરતાં વધારે હોય અને એ જે ચેન્જ આવે ને દળ ક્ષતિ કહેવાય, આપણે 12માં આગળ જોશું હજી બરાબર. આની ઉર્જા વધારે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ અને આની ઉર્જા ઓછી હોય ને બાળકો તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા. બીજું કાંઈ યાદ નથી રાખવું આપણે અત્યારે. મતલબ નિપજની ઉર્જા પ્રક્રિયકોની ઉર્જા કરતા વધારે હોય તો આની ઉર્જા વધારે હોય ને તો કઈ પ્રક્રિયા થઈ ગઈ, ઉષ્મા શોષક. અને આની ઉર્જા વધારે હોય ને તો કઈ થઈ ગઈ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ ગઈ. પછી મેં તમને કીધું યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થ છે દાખલા તરીકે આ બરાબર, એનું જો ટેમ્પરેચર ઘટે ને તો મતલબ એવો થયો કે એને ઉષ્મા ગુમાવી છે, તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. અને આનું ટેમ્પરેચર પ્રક્રિયા થઈ ગયા પછી વધે ને તો સમજણ ઉષ્મા મેળવી છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. ક્લિયર? એટલું તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વિચારીએ તો ઓલો કોલસો આવતો બરાબર. કોલસો જે છે એ એક કિલોગ્રામ કોલસાનું દહન કરો ને તમે, એક કિલોગ્રામ કોલસાનું દહન કરતા, એક કિલોગ્રામ કોલસાનું દહન કરતા
ત્રણ ગુણ્યા દસ ની સાત ઘાત જુલુસ એટલી ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી? એક કિલોગ્રામ કોલસાનું જો દહન કરવામાં આવે તો એટલી ઉર્જા મુક્ત થાય છે. વિચાર કરજો, તેમાં કાંઈ નથી, રાસાયણિક ઉર્જા જે છે એ મુક્ત થાય છે. બરાબર? અને એ પ્રમાણે જે આપણે આગળ જોશું જે ન્યુક્લિયર ઉર્જા પણ આવશે, બરાબર, તેમાં બેઝિક જે એનું સ્ટ્રક્ચર છે આ જ છે. બરાબર? તો આ રાસાયણિક ઉર્જાની અંદર આ બે વસ્તુ મેં ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા, પછી આમાં પોલિમર શૃંખલા આવે છે, પછી આપણે ઘર વપરાશની અંદર અત્યારે જે બળતણમાં વાપરીએ છીએ, કોલસો વાપરીએ છીએ, કે ઘરગથ્થુ વપરાશની અંદર કેરોસીન વાપરીએ છીએ, બરાબર, તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં શું કરીએ છીએ? રૂપાંતરણ કરીએ છીએ. બરાબર? ચાલો એના પછી નેક્સ્ટ બાળકો છે વિદ્યુત ઉર્જા. તો આના વિશે ડિટેલમાં આપણે જે છે બારમામાં ભણશું. વિદ્યુત ઉર્જા એટલે શું? વિદ્યુતનું વહન કરે વિદ્યુત ઉર્જા. આપણને ખબર છે કે આપણે ઘરે ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, આ વિદ્યુત ઉર્જાની અંદર શું હોય? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ વિદ્યુત પ્રવાહ પસાર થાય ને એને કારણે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે દિવસ દરમિયાન પ્રકાશની આપણે જરૂર નથી પડતી, કાં તો કે સનરાઈઝ આ સૂર્ય આપે છે આપણને પ્રકાશ. રાત્રિ દરમિયાન આપણે જે પ્રાકૃતિક આમ તો જે કૃત્રિમ રીતે પ્રકાશ જો ઉત્પન્ન કરીએ છીએ તો એ પ્રકાશ જે છે એમાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણો બલ્બ પ્રકાશિત થાય છે તો એમાં વિદ્યુત ભાર ગતિ કરે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને એમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. બરાબર? સમજો, બહુ સ્ટ્રક્ચર જોરદાર છે. પહેલાં આમ તમે જુઓ તો દાખલા તરીકે વિદ્યુત ઉર્જા આવે ક્યાંથી? તો હું તો એમ કહું કાલો ક્યાંય પાવર સ્ટેશનમાંથી. પાવર સ્ટેશનમાં પાવર ક્યાંથી આવે? તો કોઈ એવા પાવર સ્ટેશન હશે કે જ્યાંથી પવનચક્કીમાંથી પાવર આવે. તો પવનચક્કીમાંથી પાવર આવતો પવનચક્કી તો ફરે છે તો શું થયું? યાંત્રિક કાર્ય થયું. તો સૌ પ્રથમ તો શું થયું? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું અને વિદ્યુત ઉર્જા આપણી ઘરે પહોંચે છે. એ એમનો મહેનત પહોંચતી, એમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે. આપણે ટ્વેલ્થમાં આવશે કે ટ્રાન્સફોર્મરનું વર્ક શું, જેને આપણે સબસ્ટેશન કહીએ છીએ. સમજો, થોડા થોડા અંતરે સબસ્ટેશનો હોય છે. તો એ શું કરે છે? સબસ્ટેશનોનું કામ કાંઈ નથી, બરાબર, વોલ્ટેજ વધારે આવ્યો હોય તો એને ઘટાડી દે, ઘટાડા આવ્યો તો એને વધારીને આપે. ઓકે, એ ટ્વેલ્થનો ટોપિક છે. પણ આ વિદ્યુત ઉર્જાની વાત થઈ. અત્યારે ભારતની અંદર સરેરાશ એક પરિવાર, યાદ રાખજો બરાબર, પ્રતિ સેકન્ડે 200 જૂલ ઉર્જા જેટલી વાપરે એક પરિવાર. બરાબર? સમજો, ભારતની અંદર એક પરિવાર એક સેકન્ડમાં 200 જૂલ જેટલી ઉર્જા વાપરે. વિચાર કરજો, ભારતનો એક પરિવાર પ્રતિ સેકન્ડ 200 જૂલ જેટલી ઉર્જા વાપરે એક સેકન્ડમાં. પણ આ તો આપણને કુદરતી સોર્સ છે સન, બરાબર, એમાંથી પ્રતિ સેકન્ડે 3×10^27 સમથિંગ છે, એટલા જૂલ ઉર્જા પ્રતિ સેકન્ડે પૃથ્વી ઉપર મળે છે. ખાલી એક દી સૂર્યની બધી ઉર્જાનો ઉપયોગ કરી લઈને તો કોઈ વસ્તુની જરૂર નથી લાઈફ ટાઈમ હાલે, પણ એ બધી વસ્તુ ટુ મચ ટિપિકલ થાય. બરાબર? એટલું ઇઝી વિચારીએ એવું નથી. ચાલો હવે ત્રીજું આવે છે, દળ અને ઉર્જાની સમતુલ્યતા. ઘણા કહેતા હોય ને સાપેક્ષવાદની થિયરી આવે તો એમાં આઈન્સ્ટાઈન આવ્યું હતું. પહેલાં એવું માનતા હતા કે ભાઈ દળ હોય ને એનું કોઈ દી ઉર્જામાં રૂપાંતરણ ન થાય, બે અલગ અલગ વસ્તુ છે. સરસ વાત કરી હતી કે પાણીનો ધસમસતો પ્રવાહ જે છે એ બરફ બની જાય, બની શકે, સમજાણું, અને બરફ જે છે એ પીગળીને પાછું પાણી બની શકે. પણ કહેવાનું અહીંયા હતું કે દળનું ઉર્જામાં ઉર્જાનું દળમાં રૂપાંતરણ પહેલાં નહોતું થતું. પહેલાં એવું માનતા હતા બે અલગ અલગ ચીજ છે. પછી આઈન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું સરસ મજાનું, એને કીધું કે ઈ બરાબર એમસી સ્ક્વેર. આઈન્સ્ટાઈને એમ કીધું કે ઈ બરાબર એમસી સ્ક્વેર, ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, કે જેટલું દળ લ્યો ને એને પ્રકાશના વેગના વર્ગ વડે ગુણી નાખો. પ્રકાશનો વેગ સી ઇઝ ઇક્વલ ટુ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ, આ પ્રકાશનો વેગ છે. તો તમે એમ વિચારો કે એક કિલોગ્રામ દ્રવ્ય લઈ તો એનું સંપૂર્ણપણે આપણે નાબૂદ કરીએ તો કેટલી ઉર્જા મુક્ત થાય? તો એક કિલોગ્રામ દ્રવ્યમાંથી એટલી ઉર્જા મુક્ત થાય. તો ઈ ઇઝ ઇક્વલ ટુ 3/9 એને ગુણ્યા એટલી જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. વિચાર કરીએ તો
खाली एक किलोग्राम द्रव्यनो जो नाश करवामां आवे तो एमांथी 9×10^16 जूल जेटली ऊर्जा अपने मळी शके एक किलोग्राम द्रव्यमांथी। आ केटली प्रचंड ऊर्जा थी। आ ऊर्जा केटली होय आपणे सरस उदाहरण आप्युं छे કે એટલી ઉર્જા જેથી એક વર્ષમાં, બરાબર સમજો, એક વર્ષ સુધી, એક વર્ષમાં જે પાવર સ્ટેશન હોય ને એ કેટલા મેગાવોટનું છે? 3000 મેગાવોટ। જો મેગાવોટ, મેગા એટલે હજી પાછા કેટલા થાય? 10^6 વોટ। આટલી ઉર્જા ઉત્પન્ન કરતું પાવર સ્ટેશન છે એ એક વર્ષમાં જેટલી ઉર્જા જનરેટ કરે ને એટલી ઉર્જા એક કિલોગ્રામ દ્રવ્યનો નાશ કરવાથી મુક્ત થઈ શકે। એક કિલોગ્રામ દ્રવ્યનો નાશ કરું તો એટલી પ્રચંડ ઉર્જા મુક્ત થાય। એટલે તો નાનકડો અણુબોમ્બ જે છે એ કેવડો વિનાશ કરી શકે છે। હે, આપણે પુલવામાનો હુમલો થયા હતા ત્યારે શું થયું હતું? એમાં એ જ RDXનો ઉપયોગ કર્યો હતો। વિચાર કરો કે એક કિલોગ્રામ દ્રવ્ય એટલી ઉર્જા મુક્ત થાય તો એ તો 200-300 કિલો RDX હોય, એનો ધડાકો થાય તો એ 300 કિલોગ્રામ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય કેટલું મુક્ત થાય, સમજાયું? તો આ જે છે આઈન્સ્ટાઈને સરસ મજાનું સૂત્ર આપણને આપ્યું હતું કે એ બરાબર MC²। ચાલો, આ વાત થઈ દળ અને ઉર્જાની સમતુલ્યતા। એટલે પહેલાં એવું માનતા હતા કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર ન થઈ શકે, પણ આને કીધું, આ સૂત્ર આપ્યું, એ બરાબર MC²। ઘણી વખત E=∆MC² લખીએ છીએ। તો આ ∆M જે છે ને, ધ્યાન આપજો, ∆M ને દળ ક્ષતિ કહેવાય। શું કહેવાય? દળ ક્ષતિ એટલે શું? માસ ડિફેક્ટ, હમણાં તમને સમજાવું। દાખલા તરીકે અહીંયા વાત કરી હતી કે ઉપજ હોય, ઉપજનું દળ M હોય, ધ્યાન આપજો, અને બે નિપજ મળી હતી, એ બે નિપજનું આનું દળ M1 છે, આનું દળ M2 છે, બરાબર સમજો। આ રાસાયણિક પ્રક્રિયાની વાત છે, એમાં એમાં પછી ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા તો અતિ સૂક્ષ્મ હોય, એનું દળ આપણે માપવામાં, યાદ કરો, AMU નો ઉપયોગ કરતા હતા, એટોમિક માસ યુનિટનો, અતિ સૂક્ષ્મ દળ હોય તો એમાં દળ ક્ષતિ જોવા મળે, તો આ બેના દળનો સરવાળો એમાંથી આનું દળ બાદ કરવાનું, એ જે મળ્યું ને એને દળ ક્ષતિ કહેવાય। એ દળ ક્ષતિ ∆M, એટલી ખાલી એટલો દળનો ફેરફાર થાય ને તે પ્રચંડ ઉર્જા મુક્ત થાય। કે સપોઝ આપણે એમ વિચારીએ કે આ 2 ગ્રામનો પદાર્થ હોય, એ મુક્ત થઈ અને 2 ટુકડા બેના, તો આમાં દળ ક્ષતિ ક્યાંક જોવા મળે, આની ઉપર આધાર છે। ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો આનું દળ વધારે હશે, ઉષ્મા શોષક પ્રક્રિયા હશે તો આનું દળ વધારે હશે। એટલે માનો કે આનો એક ટુકડો થયો 1.1 અને આ ટુકડો થયો એ 1.02, તો આનું કુલ દળ તમને મળ્યું 2.12, આ કેટલું હતું? 2 ગ્રામ, આ 2.12 ગ્રામ। દળ ક્ષતિ ∆M = આમ લખી શકીએ M1+M2-M, તો M1+M2 2.12 થયું, -M એટલે 2, એટલે કેટલું મળ્યું ભાઈ? તો કે 0.12 ગ્રામ દળ મળ્યું, આ એની દળ ક્ષતિ થઈ। હવે તમને એમ કે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કેટલી, તો આ રહ્યું સૂત્ર, E = ∆M ની કિંમત મૂકી દઈએ 0.12 ગ્રામના કિલોગ્રામ 10^-3 એને ગુણ્યા C², 3×9^10^16 E = 12×9=108, એટલે કેટલું થશે? 1.08 એને ગુણ્યા 10^13 ખાલી એક પદાર્થ 2 ગ્રામનો હોય ને ટુકડા કરો 2, અને એમાંથી જો એટલી દળ ક્ષતિ મળે ને તો એટલી ઉર્જા મુક્ત થાય, વિચાર કરજો। 2 ગ્રામની વાત છે, 2 ગ્રામ એટલે બહુ માઇનોર થયું, ક્લિયર? તો જળ ક્ષતિમાંથી એટલી પ્રચંડ ઉર્જા તમને મળી શકે। તો આ જે છે એ દળ અને ઉર્જાની સમતુલ્યતાની વાત થઈ। હવે આવે છે ન્યુક્લિયર ઉર્જા, એ અમે તમને ચર્ચા કરી દીધી। આ મેઇન ન્યુક્લિયસ હોય, આ એના ટુકડા થયા, જે ફેરફાર થયો એ દળ ક્ષતિ થઈ, દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા। ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ। ચાલો બાળકો, હવે આપણે વાત કરી દળ ક્ષતિ ઉપરથી ન્યુક્લિયર ઉર્જા આવશે, E = હમણાં આપણે સૂત્ર લખ્યું ∆MC²। આ ન્યુક્લિયર ઉર્જા એટલે ન્યુક્લિયસનું વિખંડન થાય, તમે કદાચ ક્યાંક આવ્યું હશે, યુરેનિયમ 92-238, આ યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન થઈને માનો કે 2 ન્યુક્લિયસ મળે તમને, X અને Y, તો આને એના નિપજ ન્યુક્લિયસ કહેવાય, આ મૂળ ન્યુક્લિયસ થયું, આનો જે ફેરફાર વધે એને દળ ક્ષતિ કહેવાય ∆M,
દરેક શક્તિને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમ સી સ્ક્વેર થઈ ગઈ. એ આપણે આગળ જોયું. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે ન્યુક્લિયસની અંદર બે પ્રક્રિયા થાય. એક ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર વિખંડન બરાબર સમજજો, અને બીજી પ્રક્રિયા થાય ન્યુક્લિયર સલયન. આ કાંઈ વધારે ડીપમાં યાદ ન રહે તો કાંઈ જરૂર નથી હો. વિખંડન લાવવું એટલે આવર્તક ઓષ્ટકની અંદર જે તત્વો છે 0 થી 118 સુધી લગભગ છે, 1 થી 118 સુધી કે 124 સુધી જે હોય આગળ વધતા હોય તો એમાં ન્યુક્લિયસનું વિખંડન થવું એટલે ભારે ન્યુક્લિયસના ટુકડા કરવાના અને હલકા ન્યુક્લિયસને ભેગા કરવાના. ભેગું થવું એટલે સલયન થવું, આને કહેવાય ફિશન એટલે તોડવું, આને કહેવાય ફ્યુઝન એટલે જોડવું. ફિશન એટલે વિખંડન, ફ્યુઝન એટલે સલયન. હવે સલયનની અંદર ભેગું થાય અને વિખંડનની અંદર છૂટવું પડે તો આપણો જે સૂર્ય છે એ સતત આપણને ઉર્જાનો સોર્સ છે. તો ઉર્જા ક્યાંથી આવે? તો સૂર્યની અંદર હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે ચક્રીય પ્રક્રિયા થાય છે. 4 હાઇડ્રોજન ભેગા થઈ અને હિલિયમ બનાવે, પછી હિલિયમનો કાર્બન બને ના અંતે અને એ બધું ડીપમાં આવે, એની કંઈ તમારે જરૂર નથી. પણ 4 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનાવે છે એટલે આ ન્યુક્લિયર સલયન પ્રક્રિયા થાય છે. ન્યુક્લિયર સલયન પ્રક્રિયા થાય ત્યારે પ્રચંડ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે, એ ઉર્જા સૂર્ય જે છે એ મુક્ત કરે છે, એ ઉર્જા આપણે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો એ દરેક શક્તિના સૂત્ર મુજબ એટલી ઉર્જા મુક્ત થઈ શકે. ક્લિયર? તો આ ન્યુક્લિયર ઉર્જાની આપણે વાત થઈ. હવે આનું ઉદાહરણ આપ્યું છે બાળકો 6.10. આ કાંઈ જરૂરી નથી, 6.10ની અંદર જે વસ્તુ આપી છે એ આપણને ડેટા આપે તો જ આપણે પોસિબલ બની શકે, બાકી આપણે બધી ઉર્જા યાદ રાખવાની જરૂર નથી. ચાલો, એમાં આપણને એમ કીધું છે કે ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા. પહેલું, ડીએનએમાં રહેલા, આપણે ડીએનએનું બંધાણું ને, ડીએનએમાં રહેલા બંધને તોડવા, એક બંધ આપણને કીધો છે, એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેમાં કીધી છે? ઇલેક્ટ્રોવોલ્ટમાં મેળવો. તો પહેલાં તો આપણને જે કોષ્ટક આપ્યું ને એમાં કા માહિતી આપી દેવી જોઈએ અને કાં આપણને ડેટા એની અંદર આપે તો જ પોસિબલ બને. તો ઉપરના કોષ્ટકમાં જુઓ છીએ બુક્સની અંદર પેજ નંબર 127 ઉપર ડીએનએ માટેની તમને ઉર્જા આપી છે. જો ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા જૂલમાં આપી છે. તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર બરાબર. તો ઇ ઉર્જા તમને આપી જ દીધી છે, તો આપણને આ ઇ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 10^-20 જૂલ. તો આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ ફેરવવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10^-19 વડે ભાગવા પડે બરાબર. 1.6 × 10^-19 વડે ભાગો, 1/1.6 કરવાના રહ્યા, આ સીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી ગયું. 0.625 એને ગુણ્યા 10^-1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ તમને મળ્યા. કે એક બોન્ડ ડીએનએનો એક બંધ તોડવો હોય ને તો એટલી ઉર્જા જોઈ, 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણા બોડીમાં આપણે બધી ઉર્જાનો જ ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આવશે હમણાં, પાવરનો એમાં સમજશું. હવાના અણુની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, હવાના અણુની આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ખાલી ફેરવવાના છે. હાલો, હવાના અણુની ઉર્જા, હવાના અણુની આપણને આઈબી હશે. જો હવાના અણુની એક ઉર્જા આપણને આઈપી છે 10^7 જૂલ, સોરી 10^-21 જો આ રહ્યું, 10^-21 આપણને ઉપર તો નથી આપી બરાબર. હવાના અણુની ગતિ ઉર્જા આપણને અહીંયા આપી દીધી છે, એમ કેટલી છે? 10^-21. ચાલો તેને ફેરવી નાખો, તેની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 10^-21 જૂલ આપી છે. એને જ ખાલી સીધી ફેરવવાની, 1.6 × 10^-19 એટલે આપણે સાદુરૂપ તો એ જ આવશે, 0.625 એને ગુણ્યા 10^-2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ હવાના અણુની ગતિ ઉર્જા 0.006 ઇલેક્ટ્રોન વોલ્ટ.
ચાલો ત્રીજું કયું છે, માણસનો દરરોજનો ખોરાક. તો જો પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક 1307 જૂલ આપ્યો છે. આપણે ખોરાકમાં ઉર્જા જે મેળવી જૂલમાં ગણી શકીએ. માણસનો દરરોજનો ખોરાક એ આપણે કેટલી આપી છે ઉર્જા, 10^7 જૂલ. તો 1.6 ઇન્ટુ 10^-9 1/1.6 0.625 એને ગુણ્યા 10^13 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર બાળકો? તો આને આપણે કેલરીમાં ફેરવા છે, જો બરાબર સમજો. એને કેલરીમાં આપ્યો છે એટલે કેલરીમાં તમે આ ઉર્જા લ્યો ને તો 4.2 આ કિલો કેલરીમાં 4.2 વડે ગુણી નાખો એટલે 625 એને ગુણ્યા 4.2 26 એટલે આપણને 2400 કિલો કેલરી થાય. 2400 કિલો કેલરી બરાબર. એ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં નથી, એ આપણને કિલો કેલરીમાં આપ્યો છે. એક કેલરી સંબંધ યાદ રાખજો, એક કેલરી બરાબર 4.186 જૂલ બરાબર. 625 ભાગ્યા બરાબર એટલે 442 આવી ગયું. ઓકે, એટલે 4.2 વડે આને ભાગવા પડશે. એટલે આ આ છે 4.2 ગણો તો હાલે, 4.186 લ્યો તો હાલ છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ના કિલો કેલરીમાં ગણવી તમારે 2400 કિલો કેલરી થાય. એટલે પુખ્ત વયનો વ્યક્તિ હોય ને એને રોજનું ફૂડ અથવા તો રોજનો ખોરાક ઉર્જા સ્વરૂપે નાખવો હોય આપણે, કારણ કે આપણે એન કેન પ્રકારે શરીરની ઉર્જા ક્યાંક ક્યાંક ગુમાવીએ છીએ. હું લેક્ચર લઉં છું તો બોલીને લખીને કે થોડું ઘણું ચાલીને ઉર્જા ગુમાવું છું, તો એ ઉર્જા મને મળે ક્યાંથી? ખોરાક દ્વારા. તો રોજના પુખ્ત વયના વ્યક્તિને 2400 કિલો કેલરી બરાબર સમજો, કિલો કેલરી નોટ કેલરી. વ્યક્તિનો ખોરાક જે છે કેલરી નથી મપાતો, નહીંતર તો એમાં સરસ સેન્ટેન્સ આપ્યું છે કે માણસ ભૂખ માત્રથી મરી જાય. કેમ? તો કે 2400 કિલો કેલરી જોઈ. હવે 2400 કિલો કેલરી કેલરી બોલો તો 2.4 થઈ. હું બોલું તો એટલી ઉર્જા વપરાઈ જાય. હા, એક બોલું નહીં ખાલી વિચારું તો એટલી ઉર્જા મારી વપરાઈ જાય. એટલે એમાં સરસ કીધું છે કે આપણે જે રૂટીન યુઝ કરીએ છીએ ઘરમાં ખાવા માટેનો કે વ્યક્તિનો ખોરાક કિલો કેલરીમાં બોલવાનો, કેલરીમાં નહીં. જો કેલરીમાં ગણતરી કરો ને તો માણસ એની ભૂખની માત્ર વિચારથી જ મરી જાય, કારણ કે વિચાર આવે ને તો એટલી ઉર્જા તો વપરાઈ જાય. ખબર પડે? એટલે આપણે જે રૂટીન ઉર્જા વાપરીએ ને બોડી દ્વારા એ બધી કિલો કેલરીમાં વપરાય. એટલે પુખ્ત વયની વ્યક્તિને 2400 કિલો કેલરી જેટલી ઉર્જા જોઈ. જો એ હાર્ડવર્ક કરે તો બેઠાડું જીવન હોય તો 2200 કેલરી, કાંઈ ન કરતે તો 1800 કિલો કેલરી જોઈ. અને છતાં આપણે રોજની હિસાબ કરો તો 3000-3500 કિલો કેલરી નાખીએ છીએ એટલે આપણા શરીર બધાયના વધે, કારણ કે વધારાનો ખોરાક જે છે ટોક્સિન સ્વરૂપે જમા થાય એટલે ફાંદ બાંધ બહાર આવે મારી જેમ. બરાબર? ચાલો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે પાવર ત્યાંથી ભણીશું. ચાલો બેસ્ટ ઓફ લક.